ગુજરાતમાં નિવાસ કરતા યુપી બિહાર ઝારખંડ ઓડિશા અને અન્ય રાજ્યોના શ્રમિકો જે મોટાભાગે સુરત અમદાવાદમાં રોજીરોટી માટે આવે છે અને કામ કરે છે તેમને બીજી તારીખથી એમના વતનમાં પરત મોકલવા માટે ભારત સરકારના સાથ સહકારથી રાજ્ય સરકાર દ્વારા સ્પેશિયલ ટ્રેનોથી પોતાના વતનમાં મોકલવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. છેલ્લા 3 દિવસમાં અમદાવાદથી બિહાર જવા માટે 3 ટ્રેનો અને યુપી જવા માટે 4 ટ્રેનો એમ કુલ અમદાવાદથી 7 ટ્રેનોના માધ્યમથી છેલ્લા 3 દિવસમાં 8,405 જેટલા યાત્રિકોને એમના વતનમાં યુપી અને બિહાર પાછા મોકલવામાં આવ્યા છે. ગોધરાથી યુપી જવા માટે 1 ટ્રેન રવાના થઈ છે જેમાં લગભગ 1200 યાત્રીઓ છે. નડિયાદથી પણ ઉત્તર પ્રદેશ જવા માટે 1 ટ્રેન રવાના થઈ જેમાં 1134 જેટલા યાત્રીઓ છે. પાલનપુરથી યુપી જવા માટે 1 ટ્રેન રવાના થઈ છે જેમાં 1235 જેટલા શ્રમિકો મજૂરો છે. રાજકોટથી યુપી જવા માટે 1 ટ્રેન રવાના કરવામાં આવી છે જેમાં આશરે 1296 જેટલા લોકો ગયા છે. સુરતથી ઓડિશામાં જવા માટે 8 ટ્રેન, ઝારખંડ માટે 1 ટ્રેન અને બિહાર માટે 1 ટ્રેન એમ કુલ 10 ટ્રેનોના માધ્યમથી 12,135 જેટલા મજૂરો શ્રમિકોને બિહાર ઝારખંડ અને ઓડિશા રવાના કરવામાં આવ્યા છે. વડોદરાથી પણ ઉત્તર પ્રદેશ જવા માટે 2 ટ્રેન છેલ્લા 3 દિવસમાં રવાના થઈ છે જેમાં કુલ 2253 શ્રમિકો કામદારોને એમના વતનમાં પાછા મોકલવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ 23 ટ્રેનોના માધ્યમથી 28,000 જેટલા શ્રમિકો મજૂરોને તેમના વતન યુપી બિહાર ઝારખંડ અને ઓડિશા પાછા મોકલી દેવામાં આવ્યા છે. આજે બીજી 12 ટ્રેનો રવાના થવાની છે જેમાં સુરતથી 8 ટ્રેન રવાના થશે જે પૈકી 3 ટ્રેન ઓડિશા, 3 ટ્રેન યુપી, 1 ટ્રેન બિહાર અને 1 ટ્રેન ઝારખંડ એમ કુલ 8 ટ્રેનોના માધ્યમથી સુરતથી 9,600 જેટલા શ્રમિકો કામદારો મજૂરો ઓડિશા યુપી બિહાર અને ઝારખંડ જવા માટે રવાના થશે. વિરમગામથી પણ યુપી જવા માટે 2 ટ્રેન આજે રવાના થનાર છે અને અમદાવાદથી પણ બિહાર જવા માટે 1 ટ્રેન અને યુપી જવા માટે 1 ટ્રેન એમ કુલ 2 ટ્રેન અમદાવાદથી પણ નીકળવાની છે. એમ સુરતની 8, વિરમગામથી 2 અને અમદાવાદથી 2 એમ કુલ 12 ટ્રેનો આજે રવાના થશે જેની સંખ્યા 15 સુધી પહોંચી શકે. બીજા 3 ટ્રેન માટે પણ અત્યારે કાર્યવાહી ચાલે છે. અત્યાર સુધીમાં જે ટ્રેનો રવાના થઈ છે એ 23 ટ્રેનો અને આજે જે ટ્રેનો રવાના થાય છે એમ 12 ટ્રેનો કુલ મળીને 35 શ્રમિક સ્પેશિયલ ટ્રેનોના માધ્યમથી યુપી બિહાર ઝારખંડ અને ઓડિશાના લગભગ 42,000 જેટલા પરપ્રાંતીય કામદારો શ્રમિકો મજૂરોને ગુજરાતમાંથી રવાના કરવામાં આવ્યા છે. સાથોસાથ બસના માધ્યમથી પણ 5,500 શ્રમિકો, ખાનગી વાહનોના માધ્યમથી 1,67,000 જેટલા વ્યક્તિઓ અને સુરતથી ખાનગી વાહનોમાં 1,14,000 વ્યક્તિઓ શ્રમિકો મજૂરો એમ કુલ મળીને અત્યાર સુધીમાં ગુજરાતમાંથી આશરે 3.25 લાખ જેટલા લોકોને બીજા સ્ટેટમાં અને એમાં ખાસ કરીને યુપી બિહાર ઝારખંડ અને ઓડિશા જવા માટેની મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી છે અને એને સકુશળ ત્યાં પહોંચાડી પર દેવામાં આવ્યા છે. માનનીય મુખ્યમંત્રીશ્રીની અપીલ છે કે તબક્કાવાર રીતે પરપ્રાંતનો કોઈ પણ નાગરિક યુપી બિહાર ઝારખંડ ઓડિશા કે અન્ય રાજ્યનો કોઈ પણ શ્રમિક, કોઈ પણ મજૂર, કોઈ પણ કામદાર જે રોજીરોટી માટે કામધંધા માટે ગુજરાતમાં આવ્યો હોય અને એમને પોતાના વતન પાછા જવું હોય એમને પાછા મોકલવા માટેની
तमाम पास सहित सगवड़ताओ राज्य सरकार करवा माटे बंधायेली छे अने प्रतिबद्ध छे, परंतु मुख्यमंत्री श्री ने अपील छे कि एमां अधीर थईने इम्पेशेंट थईने रस्ता ऊपर कोईए आवुं नहीं। जे व्यवस्था छे एने आपणे सौए साथे मळीने मेंटेन राखवानी छे। सरकार जे पण श्रमिक પોતાના વતનમાં જવા માંગતા હોય તેને મોકલવા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરશે, જેમાં પાસ અને બાકીની વ્યવસ્થાઓનો પણ સમાવેશ થાય છે। જે તે શ્રમિક સંબંધિત જિલ્લા કલેક્ટર પાસે પોતાની નામની નોંધણી કરાવી દે અને જેમ જેમ ટ્રેનની વ્યવસ્થાઓ થશે, માત્ર 3-4 દિવસના ગાળામાં જ ગુજરાતમાંથી 35 ટ્રેનો જ્યારે રવાના થઈ છે અને આવતા દિવસોમાં ટ્રેનોની સંખ્યા હજુ પણ વધારવામાં આવશે, જેથી કરીને શ્રમિકો પોતાના વતન યુપી બિહાર ઝારખંડ ઓડિશા કે અન્ય રાજ્યોમાં ખૂબ જ સારી રીતે જઈ શકે। એટલે મુખ્યમંત્રીશ્રીએ તમામ શ્રમિકોને જણાવ્યું છે કે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી, રાજ્ય સરકાર ખુલ્લી પરમિશન આપવા માટે તૈયાર છે અને આપવામાં પણ આવી છે, જેના કારણે જ અત્યાર સુધીમાં 3.25 લાખ જેટલા લોકો અત્યારે પોતાના વતનમાં પાછા ગયા છે અને હજુ પણ જે લોકો પાછા જવા માંગે છે એ રજીસ્ટ્રેશન કરાવેથી ટ્રેનના માધ્યમથી એમને પરત મોકલવાની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા અન્ય રાજ્યોના પરામર્શમાં રહીને કરવામાં આવશે। લોકડાઉનમાં ગુજરાતના નાગરિકો અને પરપ્રાંતના જે લોકો ગુજરાતમાં રોજીરોટી માટે આવે છે અને વસવાટ કરે છે, બધાએ ખૂબ સાથ અને સહકાર આપ્યો છે। ગુજરાતના વિકાસમાં પરપ્રાંતના શ્રમિકો કામદારોનો ખૂબ જ મહત્ત્વનું યોગદાન છે, જેની રાજ્ય સરકાર નોંધ લે છે અને એમને પાછા જવા માટેની ટ્રેન મારફત જે વ્યવસ્થા ભારત સરકારના સંકલનમાં કરવાની થાય છે એ તમામ વ્યવસ્થાઓ રાજ્ય સરકાર અત્યારે કરી રહી છે। થોડીક ધીરજ રાખવાની જરૂર છે, તબક્કાવાર રીતે સૌને જેની પણ ઈચ્છા પોતાના વતનમાં યુપી બિહાર ઝારખંડ ઓડિશા કે અન્ય રાજ્યમાં જવાની જેની પણ ઈચ્છા હશે એ શ્રમિકોને કામદારોને મજૂરોને જવા માટેની તમામ વ્યવસ્થાઓ ટ્રેનના માધ્યમથી કરવામાં આવશે। ગઈકાલે સુરતના રત્ન કલાકારો જે મોટાભાગે સૌરાષ્ટ્રના બોટાદ અમરેલી અને ભાવનગર જિલ્લામાંથી આવે છે અને એમની એક લાગણી અને માંગણી હતી કે એમને પણ પોતાના વતનમાં જવા દેવામાં આવે। કાલે માનનીય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને નાયબ મુખ્યમંત્રીશ્રીના હાજરીમાં એક સિનિયર ઓફિસર્સ અને મિનિસ્ટર્સની મિટિંગ મળી હતી, જેમાં આ સમગ્ર પ્રક્રિયા સારી રીતે પૂર્ણ કરવા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં અધ્યક્ષ તરીકે મંત્રી શ્રી કિશોરભાઈ કાનાણી છે અને એમાં આપણા નગરપાલિકાના કમિશનર શ્રી એમ એસ પટેલ, ડીસીપી સુરત શ્રી મુલિયાણા, ડીવાયએમસી સુરત શ્રી એન વી ઉપાધ્યાય અને ડેપ્ટી કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી સુરત શ્રી યુએન જાડેજાનો સમાવેશ કરવામાં આવેલ છે। આ કમિટી બોટાદ અમરેલી ભાવનગર અને રસ્તામાં આવતા બીજા જિલ્લાના કલેક્ટરો અને એસપી સાથે સંકલન કરીને જ્યારે પણ સુરતથી રત્ન કલાકારો પોતાના વતનમાં એટલે કે બોટાદ અમરેલી ભાવનગર અને અન્ય જિલ્લામાં પાછા જાય ત્યારે એમને રસ્તામાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે, એમની સારી રીતે કોઈ પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય, કોઈ તકલીફ ન પડે, એના માટેની સમગ્ર વ્યવસ્થાની જવાબદારી આ કમિટી સંભાળશે। આ કમિટીની મિટિંગ પણ ઓલરેડી થઈ ગઈ છે અને એક જ શરત એમાં રાખવામાં આવી છે કે એક કન્ટેનમેન્ટ વિસ્તારમાંથી બીજા કન્ટેનમેન્ટ વિસ્તારમાં જવા માટે કે આવવા માટે પરવાનગી આપવામાં આવશે નહીં, પરંતુ સુરતથી બોટાદ અમરેલી ભાવનગર કે અન્ય જિલ્લામાં જે રત્ન કલાકારો અને અન્ય શ્રમિકો જવા માંગતા હોય એને સુરત કલેક્ટર કચેરીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે। એનું પોર્ટલ અત્યારે તૈયાર થઈ રહ્યું છે, લગભગ આજે 7 સુધીમાં આ પોર્ટલ ચાલુ કરી દેવામાં આવશે। અત્યાર સુધી ગુજરાતમાંથી બીજા રાજ્યમાં જવા માટેનું પોર્ટલ અમલમાં મૂકવામાં આવ્યું હતું, હવે સ્ટેટમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં અવરજવર કરવા માટે જે છૂટ સરકારશ્રી દ્વારા આપવામાં આવી છે
અને એમાં ખાસ કરીને સુરતમાં રહેતા રત્ન કલાકારો જે ઘણા સમયથી ત્યાં લોકડાઉનમાં ફસાયેલા છે અને પોતાના વતન બોટાદ અમરેલી ભાવનગર કે અન્ય જિલ્લાઓમાં જવા માંગે છે એમના માટે જે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું છે એનું પોર્ટલ આજે સાંજ સુધીમાં તૈયાર કરી દેવામાં આવશે. સૌએ એમાં પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે. પછી જેની અરજી મંજૂર કરવામાં આવશે એનું મેડિકલ સ્ક્રીનિંગ કરવામાં આવશે અને ચેકપોસ્ટ ઉપર સહી સિક્કા કરીને એમને બસમાં કે ખાનગી વાહનમાં પોતાની રીતે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને માસ્ક પહેરીને અને એ પોતાના વતનમાં જઈ શકશે. સુરતથી ઓલપાડ, અંકલેશ્વર અને જંબુસરના રસ્તે એમને પોતાના વતનમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ કમિટીની મિટિંગમાં જે નિર્ણય થયેલ છે એ પ્રમાણે આવતીકાલથી રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ તબક્કાવાર મંજૂરી આપવામાં આવશે અને સ્ક્રીનિંગ કરીને જે લોકોને કોઈ શરદી, ઉધરસ, તાવ અને શ્વાસોશ્વાસની કોઈ તકલીફ ન હોય તેવા લોકોને જ જે તે જિલ્લામાં જવાની મંજૂરી આપવામાં આવશે. જ્યારે રત્નકલાકારો અને બીજા શ્રમિકો બોટાદ, અમરેલી કે ભાવનગર કે અન્ય જિલ્લામાં પહોંચે ત્યારે ત્યાંના જિલ્લા વહીવટી તંત્ર ફરીથી એમનું આરોગ્યની ચકાસણી કરશે અને એમાં જો કોઈને શરદી, ઉધરસ, તાવ ને શ્વાસોશ્વાસના લક્ષણો જણાય તો એમને નજીકના આરોગ્ય કેન્દ્ર ઉપર મોકલી દેવામાં આવશે. બાકીના લોકો જેને કોઈ લક્ષણો નથી, સ્વસ્થ છે, એવા લોકોને હોમ ક્વોરન્ટાઇન અથવા જરૂર પડે તો ગ્રામ પંચાયત કે નગરપાલિકા નક્કી કરે એ રીતે ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરન્ટાઇન એટલે કે ગ્રામ પંચાયત, સ્કૂલની બિલ્ડિંગ અથવા જે નક્કી કરવામાં આવે ત્યાં 14 દિવસ સુધી હોમ ક્વોરન્ટાઇનમાં રહેવાનું રહેશે. 14 દિવસનો ગાળો પૂર્ણ થયા પછી પણ 30 દિવસ સુધી એ પાછા પરત સુરત આવી શકશે નહીં, એટલે કે 45 દિવસ સુધી જે તે જગ્યાએ એમાં એમને રહેવાનું રહેશે. સંબંધિત જિલ્લા સાથે કોઓર્ડિનેશન કરીને આ કાર્યવાહી ખૂબ જ ઝડપથી આવતીકાલથી હાથ ઉપર લેવામાં આવશે. મારી વિનંતી પરપ્રાંતના શ્રમિકોને, ખાસ કરીને યુપી, બિહાર, ઝારખંડ, ઓડિશા અને અન્ય રાજ્યના શ્રમિકોને છે કે જે રીતે સરકાર સારી રીતે એક વ્યવસ્થાના ભાગરૂપે રજિસ્ટ્રેશન કરાવીને અને અત્યાર સુધીમાં જ્યારે 42,000 જેટલા લોકોને સ્પેશિયલ ટ્રેનના માધ્યમથી અલગ અલગ રાજ્યોમાં મોકલવામાં આવ્યા હોય અને સરકાર કૃત સંકલ્પ હોય કે તમામને જેની પણ ઈચ્છા પોતાના વતનમાં જવાની હશે એના માટે ટ્રેનની વ્યવસ્થા સરકાર ભારત સરકાર સાથે પરામર્શમાં રહીને કરાવી દેવાની છે, ત્યારે સૌએ આ વ્યવસ્થામાં પોતાની ભૂમિકા ભજવવાની છે અને ધીરજ રાખવાનું છે. તબક્કાવાર એક એક શ્રમિક જેને પણ પોતાના વતનમાં જવાની ઈચ્છા હશે રાજ્ય સરકાર ચોક્કસ એમના માટે ટ્રેન, પાસ અને બાકીની જરૂરી વ્યવસ્થા કરવા માટે બધાયેલી છે અને ચોક્કસપણે કરવામાં આવશે. એટલે શ્રમિકોએ ટોળે ટોળા કરીને રોડ ઉપર ન ફરી વળે, કલેક્ટર કચેરીમાં કે બીજી જગ્યાએ ભેગા ન થાય, અત્યાર સુધી સુંદર વ્યવસ્થા કરીને જે રીતે શ્રમિકોને એમના પોતાના વતનમાં નેટિવ સ્ટેટમાં મોકલવામાં આવ્યા છે એ વ્યવસ્થા હજુ પણ ચાલુ રાખવામાં આવશે. એમાં 10 દિવસ થાય કે 15 દિવસ થાય એમાં કોઈએ ઉતાવળ કરવાની જરૂર નથી. કોઈ પણ શ્રમિક જેની ઈચ્છા પોતાના વતનમાં જવા માટેની હોય એ બાકી રહી જવાના નથી એનું સરકાર તરફથી અમે ખાતરી આપીએ છીએ. એટલે તમામે તમામ તબક્કાવાર રીતે ધીરજ સાથે કલેક્ટર કચેરીમાં રજિસ્ટ્રેશન કરાવીને અને સુંદર રીતે વ્યવસ્થા કરીને જ્યારે એમના પોતાના વતનમાં મોકલવામાં આવી રહ્યું હોય અને માત્ર 3-4 દિવસમાં 35 ટ્રેનોના માધ્યમથી 42,000 જેટલા લોકોને યુપી, બિહાર, ઝારખંડ અને ઓડિશામાં મોકલવામાં આવ્યા હોય ત્યારે કોઈએ પણ અધીર થવાની જરૂર નથી, ઉતાવળે થવાની જરૂર નથી. તમામની વ્યવસ્થાઓ, ટ્રેનની વ્યવસ્થા, પાસની વ્યવસ્થા, એ તમામ વ્યવસ્થા કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને એમાં ખાસ કરીને જે મોટા શહેરો આપણા છે સુરત, અમદાવાદ, વડોદરામાં, રાજકોટમાં એ તમામ જગ્યાએ વ્યવસ્થાઓ જિલ્લા કલેક્ટરો, પોલીસ કમિશનરો, મ્યુનિસિપલ કમિશનરો, SPs એ તમામ આ વાત ઉપર નજર રાખી રહ્યા છે. એમાં સૌએ સાથ સહકાર આપવાની મારી નમ્ર
અને આગ્રહભરી વિનંતી છે અને સુરતમાંથી સૌરાષ્ટ્રમાં જવા માટે પણ ખૂબ જ સારી વ્યવસ્થા સરકારશ્રી દ્વારા કરવામાં આવી છે. એમાં પણ તબક્કાવાર રીતે મંજૂરીઓ આપવામાં આવશે અને સારી રીતે આ કામ પૂરું કરવામાં આવશે. ધન્યવાદ.